जय स्वामीनारायण बधाने। डाउट में जे केटला क्वेश्चन हता एमां खास एक तो लास्ट एग्जाम नो एक क्वेश्चन अने बीजा बे डाउट्स छे जे स्टूडेंटे मोकलावेला छे। ए डाउट्स जो ए लास्ट पेपर नो आपणो जे क्वेश्चन छे तो घणा बधा स्टूडेंट मिसअंडरस्टेन्डिंग हती एमना माटेनी, એ દૂર કરીએ। પી વર્સિસ ટી ગ્રાફ આપેલો છે, ગ્રાફ કંઈક આ રીતે છે અને કહે છે કંઈક કે જ્યારે 1 થી 2 સુધી જઈએ એ દરમિયાન વોલ્યુમ મીન્સ કે કદ એમાં કેવો ચેન્જ થશે, કોન્સ્ટન્ટ રહેશે, ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે કે કંઈક અસ્તવ્યસ્ત થશે। તો સૌથી પહેલાં યાદ કરો, ક્લાસ લેક્ચર દરમિયાન આપણે જે ડિસ્કસ કરતા હતા કે જો પી વર્સિસ ટી એનો આલેખ ઉગમ બિંદુમાંથી આવી રીતે આમ સુરેખા હોય તો એ આઇસોકોરિક મીન્સ કે સમકદી પ્રક્રિયા કહેવાય। સમ કદી આઇસોકોરિક, ક્યારે? આજે આપણે કહીએ કે ભાઈ ઉગમ બિંદુ રેફરન્સ પોઈન્ટ જે છે આપણો ત્યાંથી પસાર થતી લાઇનિંગ છે તો આઇસોકોરિક પ્રોસેસ છે, સમકદી પ્રક્રિયા છે। ઇનડાયરેક્ટલી હું એક અત્યારે આવું ખાલી સમજૂતી માટે આવું લઉં કે આ પોઈન્ટ 2, સપોઝ અહીંયા પોઈન્ટ 3 કહી દઉં અને એના લેવલનું જ અહીંયા ઉપર એક પોઈન્ટ એ છે। હવે જો કન્સિડર કરશો તો ખ્યાલ આવી જશે ખરેખર અહીંયા આન્સર શું છે। જો 2 અને 3 પાસે કદાચ આપણે ડિસ્કસ કરીએ તો V2 = V3, 2 અને 3 પાસે તો ત્યાં તમે કહી શકો બંને જગ્યાએ છે વોલ્યુમ સરખું હશે, કારણ કે આ આઇસોકોરિક પ્રોસેસ છે, સમકદી પ્રક્રિયા છે, મેં ડોટેડ લાઇન ડ્રો કરેલી છે। બટ અહીંયા આ જે પ્રોસેસ છે સમતાપી પ્રક્રિયા 3-2-1 આઇસોથર્મલ પ્રોસેસ, કઈ 3-2-1 સુધીની જો પ્રોસેસ ગણીએ તો આઇસોથર્મલ પ્રોસેસ છે। આઇસોથર્મલ પ્રોસેસ વખતે પી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V। આઇસોથર્મલ પ્રોસેસ એ વખતે PV = μRT અથવા νRT, એના ઉપરથી જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે ત્યારે કહી શકાય P = 1/V। ઓકે, હવે 3-2-1 વખતે પ્રેશર છે એ ઇન્ક્રીઝ થાય છે, જો પ્રેશર ઇન્ક્રીઝ થાય છે તો વોલ્યુમ ડિક્રીઝ થશે, મીન્સ કે વોલ્યુમ V1 છે ને, એટલે મારે આમ કેવું તો કહી શકાય કે V3 કરતાં V1 છે ને અહીંયા વોલ્યુમ ઓછું હશે, વોલ્યુમ ડિક્રીઝ થયું હશે। તો હવે વિચારો જોઈએ કે આયા જે વોલ્યુમ છે 1 પાસેની એના કરતાં 2 પાસે વોલ્યુમ વધારે છે તો આપણો આન્સર આવે ખરેખર ઇન્ક્રીઝ થાય છે। એટલે ખાસ આજે લાસ્ટ પેપરનો ક્વેશ્ચન છે તો, અને ઘણા સારા બાળકો છે કંઈક આવો ક્વેશ્ચન પૂછતા હતા કે આમાં આન્સર છે એ કદાચ 1 અને 2 પાસે છે, બંને પાસે વોલ્યુમ સરખું આવે નહીં, એ ત્યારે જ છે કે જે આપણો રેફરન્સ પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટમાંથી પસાર થતી છે એ લિનિયર લાઇન છે તો, અને તો જ એ પોસિબલ છે। ઓકે, નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે એના ઉપર આવીએ। ધ રિલેશન બિટવીન ધ ઇન્ટરનલ એનર્જી યુ, પ્રેશર પી એન્ડ વોલ્યુમ વી ઓફ અ ગેસ ઇન એડિયાબેટિક પ્રોસેસ, સમોષ્મી પ્રક્રિયામાં યુ એ યુ પી અને વી વચ્ચેનો સંબંધ એ આપણને આપેલો છે, યુ ઇઝ ઇક્વલ ટુ A + B PV, યુ ઇન્ટરનલ એનર્જી, પી પ્રેશર છે, વી વોલ્યુમ છે, એડિયાબેટિક પ્રોસેસ છે મીન્સ કે સમોષ્મી પ્રક્રિયા છે, એન બી કોન્સ્ટન્ટ, આ એન બી કોન્સ્ટન્ટ છે। વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રેશિયો ઓફ સ્પેસિફિક હીટ, સ્પેસિફિક હીટ સીપી એન્ડ સીવી નો ગુણોત્તર મીન્સ કે આપણે જે ગણવાનું છે ગેમા, સીપી / સીવી,
आ स्पेसिफिक हीट नो गुणोत्तर आवो गमे त्यारे के त्यारे आपणे गेमा फाइंड करवानो छे। अच्छा हवे आनी अंदर जो सौथी पहेलो आपणे एक परिस्थिति विचारीए, समोसमी प्रक्रिया होय तो समोसमी प्रक्रिया दरमियान वर्क डन बाय गैस એનું ઇક્વેશન છે આપણા પાસે। બીજું આ એડિયાબેટિક પ્રોસેસ માટે હું આમ કહી શકું ડેલ્ટા ક્યુ ઝીરો, જો ડેલ્ટા ક્યુ ઝીરો હોય તો ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ ઝીરો, ઇનડાયરેક્ટલી કહીએ તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ। અચ્છા સમોસમી પ્રક્રિયા વખતે કાર્યનું ઇક્વેશન, સમોસમી પ્રક્રિયા વખતે જો કાર્યનું ઇક્વેશન જોઈતું હોય ટેમ્પરેચરના પદ, અચ્છા ટેમ્પરેચર વાળું લખીએ, ચલો ન્યૂ આર ટી વન માઇનસ ટી ટુ અપોન ગેમા માઇનસ વન, આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ। ડ્યુરિંગ એડિયાબેટિક પ્રોસેસ વર્ક ડન બાય ગેસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આર ટી વન માઇનસ ટી ટુ અપોન ગેમા માઇનસ વન। આ ઓલરેડી આપણે થિયરી લેક્ચરની અંદર જે ડિરાઈવ કરેલું છે ડેલ્ટા યુ, તો કે યુ આ છે। જો આને હું પહેલાં તો એક તો કહું ભાઈ ટેમ્પરેચરની પરિસ્થિતિમાં ફેરવું તો આપણે આમ લખાય પીવી બરાબર ન્યુ આરટી ઉપરથી યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ન્યુ આરટી આવું લખું છું અથવા મ્યુ આરટી। આનું ટીની સાપેક્ષ વિકલન કરીએ અથવા ફેરફાર લખીએ તો કે જો ફેરફારના પદની અંદર લખો તો આ ઝીરો, કારણ તો કે આ તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ પદની અંદર ફેરફાર ન થાય તો ડેલ્ટા યુ બરાબર શું થશે બી અ કોન્સ્ટન્ટ મ્યુ કોન્સ્ટન્ટ આર કોન્સ્ટન્ટ ડેલ્ટા ટી, અર્થાત કે આને આપણે લખવું તો આમ લખાય મ્યુ આર બી ડેલ્ટા ટી મીન્સ કે ટી વન માઇનસ ટી ટુ। ઓકે એક કિંમત અહીંયા પુટ કરો તો મ્યુ આર બી ટી વન માઇનસ ટી ટુ। ઓકે ના હવે આપણે કહીએ કે આન્સર તરફ છીએ મ્યુ આર ટી વન માઇનસ ટી ટુ, મ્યુ આર ટી વન માઇનસ ટી ટુ કેન્સલ, બી વન માઇનસ ગેમા માઇનસ વન, ગેમા માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન બી ઇઝ ઇક્વલ ટુ ગેમા બરાબર વન પ્લસ વન અપોન બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ વન અપોન બી, અને એ આપણો આન્સર છે, આન્સર છે આપણો પી। સારો ક્વેશ્ચન છે। ઇન્ટરનલ એનર્જી પ્રેશર અને વોલ્યુમ યાથી શરૂ કરીને સ્પેસિફિક હીટનો રેશિયો માગ્યો છે, એટલે પહેલી તો તરત આપણે વિચારવો જોઈએ કે સ્પેસિફિક હીટ કેવી રીતે, વળી પાછું એડિયાબેટિક પ્રોસેસ કીધું હતું તો એડિયાબેટિક પ્રોસેસની અંદર ગેમા કેમ મેળવો, તો કે વર્ક ડન વખતે આપણે એક કાર્યનું જે ઇક્વેશન હતું એની અંદર છે આવી શકે, તો કંઈક તમારે એ રીતે વિચારવું પડે। ઓકે નેક્સ્ટ એક બીજો ક્વેશ્ચન છે, એ બીજા કોઈ સ્ટુડન્ટે પૂછેલો હતો, અ કાર્નોટ રેફ્રિજરેશન સાયકલ એબ્ઝોર્બ હીટ એટ 270 કે, 270 કેલ્વિન તાપમાને હીટ એબ્ઝોર્બ કરે છે, શોષે છે રેફ્રિજરેટર, રેફ્રિજરેટરની અંદર જે ઇન્ટરનલ ભાગ છે જેનું ફ્રીઝર આપણે ગણીએ, ત્યાંનું ત્યાંથી કેટલા તાપમાને, તો કે 270 કેલ્વિન તાપમાને હીટ એબ્ઝોર્બ કરે છે, તો એ જે ટેમ્પરેચર છે આપણા ત્યાંની ટર્મિનોલોજીમાં એ ટેમ્પરેચરને આપણે શેના વડે દર્શાવતા, તો કે T2 ઇઝ ઇક્વલ ટુ 270 કે રેફ્રિજરેટર માટે। અચ્છા કદાચ આપણે પરફોર્મન્સ ગુણાંકનું જો હું પહેલાં સૂત્ર લખું તો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એબ્ઝોર્બ હીટ અપોન વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ, એક બીજું આપણે ઇક્વેશન જે આ લખેલું હતું ક્યુ ટુ અપોન ક્યુ વન માઇનસ ક્યુ ટુ, અને આપણે આ નહીં આપણે બીજું જરૂર છે ટી ટુ અપોન ટી વન માઇનસ ટી ટુ ક્યુ ટુ અપોન ડબલ્યુ। હવે શું કહે છે, જો અ કાર્નોટ રેફ્રિજરેટર સાયકલ એબ્ઝોર્બ હીટ એટ 270 કે એન્ડ રિજેક્ટ હીટ એટ 300 કે, 300 કેલ્વિન તાપમાને પરિસરમાં ગુમાવે છે, ઇફ ધ સાયકલ ઇઝ એબ્ઝોર્બિંગ 1260 કિલો જુલ પર મિનિટ છે એટ 270 કે, ધેન ધ વર્ક રિક્વાયર્ડ પર સેકન્ડ, વર્ક રિક્વાયર્ડ પૂછ્યું છે પર સેકન્ડ, ડબલ્યુ ફાઇન્ડ કરવાનું છે, બહુ સિમ્પલ છે આમ, કારણ કે સમીકરણ તમારી સામે છે, પણ હા એનસીઆરટી મુજબ છે આપણું જે સમીકરણ છે એ આ છે, આપણે અત્યારે ખાસ નીટ અને જી માટે છે આ સૂત્ર છે તમને અત્યારે લખાવેલું છે, તો ક્યુ ટુ અપોન ડબલ્યુ બરાબર ટી ટુ અપોન ટી વન માઇનસ ટી ટુ, આ ટી ટુ એટલે ઇન્ટરનલ ટેમ્પરેચર, ટી વન એટલે બહારનું જે પરિસર છે એનું ઊંચું તાપમાન જે હોય તે, ક્યુ ટુ હીટ એબ્ઝોર્બ એ આપણને આપી છે, અચ્છા ક્યુ ટુ પહેલાં એ કહી દે તો ક્યુ ટુ બરાબર કેટલું, તો કે 1260 કિલો જુલ પ્રતિ મિનિટ, 60 વડે ભાગી નાખીએ એટલે કેટલું થઈ જશે, 60 વડે જો આને ભાગી નાખીએ તો 2
અને 1 કિલોજુલ પ્રતિ સેકન્ડ 60 વડે ભાગેલું છે. ઓકે ટી વન કેટલું? તો કે ટી વન ની વેલ્યુ આપણને આપેલી છે ટી વન 300 કેલ્વિન. બધી કિંમતો આ પુટ કરી દઈએ તો Q2 21 અપોન W, T2 270 અપોન 300 માઇનસ 270, તો 270 અપોન 30, તો આ કંઈક થઈ જશે 9. તો 21 અપોન W ઇઝ ઇક્વલ ટુ 9. W આપણે ફાઇન કરવો છે તો W બરાબર 21 અપોન 9. ધેન 2.33 કિલોજુલ પ્રતિ સેકન્ડ, અને એવો આપણો આન્સર છે. ઓકે.